જય શ્રી કૃષ્ણ બાળકો, કેમ છો બધા? મજામાં છો? અને બાળકો, તો ચલો આજે તો હું તમને રક્ષાબંધન વિશે થોડું કહેવા માંગુ છું, તો તમે લોકો ધ્યાનથી સાંભળશો ને બાળકો. રક્ષાબંધનની તો તમે કેટલા દિવસથી રાહ જોતા હશો, જોજો ને તમે બધા, કેમ કે તમને બધાને રક્ષાબંધન ખૂબ ગમે છે. ગમે છે બાળકો? તો ચલો, રક્ષાબંધન શું છે, રક્ષાબંધનને બીજા કયા નામથી ઓળખવામાં આવે છે, રક્ષાબંધનમાં આપણે શું કરવાનું હોય છે, એ હું તમને થોડુંક એવું કહેવા માંગુ છું. તો ધ્યાનથી સાંભળજો બાળકો, રક્ષાબંધન એ એક સામાજિક તહેવાર છે. કેમ કે દરેક સમાજના બધા જ લોકો આ તહેવાર ઉજવે છે, એટલા માટે એમને સામાજિક તહેવાર પણ કહેવામાં આવે છે અને એમને ધાર્મિક તહેવાર પણ કહેવામાં આવે છે. બાળકો, રક્ષાબંધનના દિવસે નાના નાના તમારા જેવા નાના નાના ભૂલકાઓ હોય છે ને, એ તો સવારે વહેલી સવારે વહેલા ઉઠી જાય છે. ભાઈ બહેનનો પવિત્ર તહેવાર છે બાળકો. તે દિવસે શું કરે છે ખબર? વહેલા ઉઠીને ફટાફટ નાહી લે છે, નવા નવા કપડાં પહેરે છે, પછી બહેન છે એ ભાઈના કપાળે કંકુનો ચાંદલો કરે છે અને ચોખા લગાવે છે, પછી બહેન ભાઈની આરતી ઉતારે છે અને ભાઈના જમણા હાથે બહેન રાખડી બાંધે છે. પછી તો કે બહેન તો રાહ જોતી હોય છે ને, શેની રાહ જોવે છે? કે ભાઈલો મને સરસ મજાનું નાનું એવું ગિફ્ટ આપશે. તમારી બહેન પણ રાહ જોવે છે, જોવે છે ને? તો આ દિવસે, રક્ષાબંધનના દિવસે જે બ્રાહ્મણ લોકો હોય છે બાળકો, એ શું કરે છે ખબર છે? દરિયા કિનારે અથવા તો તળાવના કિનારે જાય છે અને પૂજા કરીને શું કરે છે? પોતાની જનોઈ બદલે છે, એટલા માટે એમને ધાર્મિક તહેવાર પણ કહેવામાં આવે છે. માછીમારો અને સાગર ખેડુઓ દરિયાને પૂજા કરે છે, નારિયેલ વધારે છે અને પૂજા કરે છે, એટલા માટે તેમને નારિયેલી પૂનમ પણ કહેવામાં આવે છે. બાળકો, તમને યાદ છે ને રક્ષાબંધન ક્યારે આવે છે? રક્ષાબંધન એ શ્રાવણ મહિનાના પૂનમના દિવસે આવે છે અને બધા જ લોકો આ તહેવારને ધામધૂમથી ઉજવે છે. રક્ષાબંધન એ ભાઈ બહેનનો પવિત્ર પ્રેમનો તહેવાર છે. તો તમે બધા પણ આ તહેવારને આતુરતાથી રાહ જોવો છો ને બાળકો? અને બીજું કે રક્ષાબંધનને બળેવના નામથી પણ ઓળખવામાં આવે છે, તમને બધાને ખબર છે ને બાળકો? રક્ષાબંધન, બળેવ, નારિયેલી પૂનમ, કેટલા બધા નામ છે અને તમે બધા જ ખૂબ આનંદથી ધામ ઉલ્લાસથી આ તહેવારને ઉજવો છો. તો બાળકો, તમને બધાને જ, તમારા કુટુંબના મમ્મી પપ્પા ફેમિલી બધાને જ નવનિધિ તરફથી રક્ષાબંધનની હાર્દિક શુભેચ્છાઓ.